आ कंटाळो हनुमान दादा नो अहीं मंदिर छे। आ हनुमान दादा पहला डूंगरपुर हता, कांटामांथी गोवाळियाने मळ्या एटले आ हनुमानजीनुं नाम कंटेश्वर एवुं राख्युं हतुं। परंतु રાજપૂતોની અંદર એક કુંવરી પરણાવી એમને એ કુંવરી પાછળ હનુમાન દાદા અને ખેમસ માતાજી દાન તરીકે એ કુંવરી પાછળ આપેલા, તો અહીંયા કંટાળો ગામમાં એ કુંવરીનું લગ્ન કર્યું હતું। કંટાળો દાદાને ત્યાંથી નામ ફરી કંટાળો હનુમાનજી એવું રાખવામાં આવ્યું। અને ત્યાં આ મંદિર આદિવાસીઓ વસ્તી વધારે હતી, પરંતુ આદિવાસી સેવા કરી શકતા નતા એટલે બ્રાહ્મણને આ મંદિર સોંપવામાં આવ્યું। એના પછી એક બાપુ હતા, તે એ બાપુ ભક્તિ કરીને કંટાળો ગામમાંથી ગયડા થયા હતા, તો ભગવાન બોલ્યા કે બાપુ તમારે શું જોઈએ છે? તો બાપુ એમ બોલ્યા કે મારે જમીન પૈસો સ્ત્રી કોઈ જોઈતું નહીં, મારે તો તમારા સિવાય બીજું કોઈ જોઈતું નથી, એવું હનુમાન દાદા બોલ્યા। અને પછી એ બાપુની પાછળ હનુમાન દાદા આવી ચાલતા ચાલતા આવવા માંડ્યા, પરંતુ એક શરત કરી હતી કે પાછા વળીને ન જવાનું। પરંતુ અહીંયા એક મોટો ગૌસર આવતો હતો કંટાળો ગામ અને ગેડ ગામની વચ્ચે। આ ગૌસરમાં હનુમાન દાદાએ અહીંયા એક મોટો ભયંકર અવાજ ખડભડ અવાજ થયો અને હોળીના ઢોલ નગારા વાગતો હોય એવું થયું। એટલે બાપુએ પાછા વળીને જોયું તો હનુમાન દાદા અધર એક ફૂટથી ઊંચા હતા અને પવન રૂપે આવતા હતા। આ બાપુએ જોઈ લીધો, પછી હનુમાન દાદા બોલ્યા કે તમે પાછા વળીને જોઈ ગયા એટલે હવે હું આગળ આવી શકતો નથી, હું અહીંયા ઊભો રહી જાઉં છું। એ વખતે હનુમાન દાદા આપણે આંબળીના ઝાડને ટેકો લઈને ઊભા રહી ગયા હતા। પછી હવે આ દેહ દર્શનથી બધાને દુઃખ ભાગે છે અને હનુમાન દાદા સાક્ષાત્કારી છે। એક બ્રાહ્મણ ઈસરીના હતા, આ હનુમાન દાદાને નાપટ મારીને બોલાયા હતા, તો હનુમાન દાદા બોલ્યા હતા આવો આ હનુમાન દાદા ચમત્કારી સ્વયંભૂ ગણાય છે। અહીંયા પહેલા એ બા આંબળી અને લીમડાના ઝાડથી સાયાથી રહેતા, પછી એક નાનું મંદિર પત્રવાળું બન્યું હતું, પછી એના પછી એ પત્ર લઈને ફરી પાછું એક મંદિર બનાવ્યું હતું બ્રાહ્મણે, પછી એના પછી હવે પણ એવો વિચારણા થઈ રહી છે કે એક મોટું મંદિર હનુમાનજીનું કરી દઈએ અને યાત્રાધામ તરીકે અહીંયા પૂજા થાય અને અહીંયા હનુમાનજીના નામના બગીચા બને, ધર્મશાળા બને અને સાઈડમાં સમૂહ લગ્ન બને અને મોટો ગૌસર છે એટલે જગ્યા ઘણી છે અને આ ભૂમિ બધી હનુમાન દાદાને ગૌસરમાં ગણાય છે, તો આમાં ધાર્મિક કામો કરવા માટે પટેલ સમાજ જે નવા ગામ કહેવાય છે એ તૈયાર થયું છે અને કામકાજ અત્યારે ચાલુ છે। હનુમાન દાદાના વિકાસ માટે અહીંયા દુકાન પણ ચાલે છે, અહીંયા પૂજારી પણ છે, મંત્રી પણ સાહેબ પણ છે, એ બધું વિકાસનું કામ શરૂ રાખેલું છે અને કરી રહ્યા છે, એટલે અહીંયા વિકાસ ભવિષ્યમાં થશે અને રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આ મંદિર આવેલું છે એટલે દરેક ભક્તોને દુઃખમાંથી મુક્ત થાય એવો હનુમાન દાદા બળાલી શરણે રાખે, સુખ સંપત્તિ દરેકને થાય છે દર્શનથી। જય હો કંટાળો હનુમાન દાદા કી જય હો।